ફરી એકવાર કોરોનાના કેસોમાં તેજ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, જો કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તંત્રના અને સરકારના સહિયારા પ્રયાસથી કોરોનાના દર્દીઓને સઘન અને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે. સાથે જ રાજ્યમાં વેક્સિનેશન અભિયાનને પણ વધુ તેજ બનાવી વેક્સિનેશનની કામગીરીને વધુ તેજ બનાવવાના પ્રારંભો આરંભાયા છે. તો રાજ્યના અનેક મહાનગરોમાં રેપિડ ટેસ્ટના પ્રમાણમાં પણ વધારો કરવાની સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વધુ ને વધુ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો સાથે જ ગુજરાતના છેવાડાના ગામના નાગરિકોને પણ કોરોનાની રસી મળી રહે તે માટેના પણ ઉમદા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ સમગ્ર ગુજરાતમાં 8,920 કેસ સામે આવ્યા છે, જેની સામે 3,387 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 2,842 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 56 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના વાયરસના વધુ 1,522 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 398 કેસ નોંધાયા છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં કોરોના વાયરસના વધુ 429 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 171 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસના વધુ 707 કેસ નોંધાયા. રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 52 કેસ નોંધાયા. ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ 75 કેસ નોંધાયા. ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 67 કેસ નોંધાયા. ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 112 કેસ નોંધાયા. ભાવનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 85 કેસ નોંધાયા. જામનગરમાં કોરોના વાયરસના વધુ 192 કેસ નોંધાયા. જામનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 122 કેસ નોંધાયા. જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ 74 કેસ નોંધાયા. જૂનાગઢ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 61 કેસ નોંધાયા છે. કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં કોરોના વાયરસના 89 કેસ નોંધાયા. આણંદમાં કોરોના વાયરસના વધુ 81 કેસ નોંધાયા. મહેસાણામાં કોરોના વાયરસના વધુ 330 કેસ નોંધાયા છે. મોરબીમાં કોરોના વાયરસના વધુ 55 કેસ નોંધાયા. ખેડામાં કોરોના વાયરસના વધુ 46 કેસ નોંધાયા. અમરેલીમાં કોરોના વાયરસના વધુ 92 કેસ નોંધાયા. ભરૂચમાં કોરોના વાયરસના વધુ 173 કેસ નોંધાયા. ગીર સોમનાથમાં કોરોના વાયરસના વધુ 32 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં કોરોના વાયરસના 110 કેસ સામે આવ્યા છે. મહીસાગરમાં કોરોના વાયરસના વધુ 62 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના વધુ 69 કેસ નોંધાયા છે. પંચમહાલમાં કોરોના વાયરસના વધુ 79 કેસ નોંધાયા. સાબરકાંઠામાં કોરોના વાયરસના વધુ 66 કેસ નોંધાયા છે. દાહોદમાં કોરોના વાયરસના વધુ 91 કેસ નોંધાયા છે. નર્મદામાં કોરોના વાયરસના વધુ 67 કેસ નોંધાયા છે. નવસારીમાં કોરોના વાયરસના વધુ 117 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસના વધુ 32 કેસ નોંધાયા છે. પોરબંદરમાં કોરોના વાયરસના વધુ 15 કેસ નોંધાયા છે. બોટાદમાં કોરોના વાયરસના વધુ 40 કેસ નોંધાયા છે. વલસાડમાં કોરોના વાયરસના વધુ 52 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં કોરોના વાયરસના વધુ 24 કેસ સામે આવ્યા છે. તો પાટણમાં કોરોના વાયરસના વધુ 125 કેસ નોંધાયા છે. તાપીમાં કોરોના વાયરસના વધુ 78 કેસ નોંધાયા છે. છોટાઉદેપુરમાં કોરોના વાયરસના વધુ 22 કેસ નોંધાયા છે. ડાંગમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે. તો આ સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 8,920 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 94 દર્દીના મોત નિપજ્યા છે.